હેલો દોસ્તો, કેમ છો? તો હોળી નજીક આવી રહી છે અને હોળીના દિવસે બધાના ઘરે કલર ને એવું લાવતા હોઈએ છીએ, પરંતુ તે કેમિકલવાળા હોય છે. પરંતુ અમે તો ગામડામાં રહીએ છીએ, તો ગામડામાં પણ અમે કલરનો ઉપયોગ કરીએ છીએ, તે પણ પ્રકૃતિ સાથે જોડાયેલો કલર. તો શરીર માટે તે કોઈ નુકસાનકારક નથી. તો આપણે આજે હોળી માટે કલર બનાવવાના છીએ. તો આજનો વિડીયો ખૂબ જ જોવાલાયક છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચાલો આપણે જોઈ લઈએ. તો આ ઝાડ છે એ ખાખરાનું ઝાડ કહેવામાં આવે છે, અને તેની ઉપર જે પાન છે તેના પાનમાંથી પડ્યા અને પતરારા બનાવતા હતા. તાણના જે લોકો હતા તે જમવા માટે પતરારા પડ્યા બનાવતા હતા. અને તેની ઉપર જે ફૂલ આવે છે તે છે કેસુડો કહેવાતો હોય છે, અને તેમાંથી આપણે કલર બનાવવાનો છે. તો આ વૃક્ષ પર જે ફૂલ છે તે કેસુડો કહેવાય છે. તો આપણે તે ફૂલ તોડી લઈ અને ઘરે જઈ તેનો કલર બનાવીશું. તો આપણે આ રીતના દંડાની મદદથી બધા જ કેસુડાના ફૂલ પાડી લઈશું. તો કેસુડાને ફૂલ મેં પાડ્યા છે, તો આપણે નીચેથી વીણી લઈશું. તો આ રીતના મેં ફૂલ વીણીને લઈ લીધ્યા છે. તો હવે આપણે ઘરે જઈશું. તો આપણે આ રીતના કેસુડાના ફૂલ લઈ લીધ્યા છે, તો આપણે તેમાંથી કલર બનાવવાનો છે. તો કલર બનાવવા માટે મેં અહીંયા ત્રણ પાણા ગોઠવી દીધા છે, તેની ઉપર આ રીતના એક તપેલું લઈ લીધું છે. તો આપણે દેવતા સળગાવી લઈએ. તો આપણી દેવતા સળગી ગઈ છે, તો આપણે તેની અંદર પાણી રેડીશું. તો આપણે બે લોટા જેટલું પાણી લઈ લેવાનું છે. પછી તેમાં આપણે ફૂલ નાખી દઈશું. આને હવે આપણે 20-25 મિનિટ સુધી ઉકાળી લેવાનું છે. તો આપણે તેની અંદર કંઈ પણ નાખવાની જરૂર નથી અને ખાલી ઉકાળી એકરૂટ લેવાનું છે. તો આપણે ચેક કરી લઈએ કે આપણો કલર બને છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને થોડો થોડો કલર પણ થઈ ગયો છે. હજુ આપણે 1-2 મિનિટ થવા દઈએ. તો આપણો કલર સરસ બની ગયો છે અને મેં નીચે પણ ઉતારી લીધું છે. તો તમે જોઈ શકો છો કે સરસ કેસરિયો કલર આવી ગયો છે. તો આપણે તેને ગાળી લઈએ. તો આપણે ગાળવા માટે આ રીતના એક તપેલી લઈ લેવાની છે અને તેની ઉપર આપણે ગાળનું મૂકી દઈશું. આ રીતના આપણે તેને ગાળી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ફૂલ આપણે જ્યારે વીણ્યા હતા ત્યારે તે કેસરિયા કલરના હતા, પરંતુ અત્યારે તે થોડા જોખા થઈ ગયા છે. તો તેનો કલર અહીંયા આવી ગયો છે, તે તમે જોઈ શકો છો. તો કેટલો સરસ કલર આવ્યો છે. તો આપણે તેની અંદર કંઈ પણ નાખ્યું નથી તો પણ તે કલર આવ્યો છે. તો આ કલરને મેં ગાળી અને લઈ લીધો છે. તો હવે આપણે તેને એક બોટલની અંદર ભરી દઈશું. આ કલર આપણે ધૂળેટી પર વાપરીશું. આ હોળી પર ઘરે જ બનાવવાનો છે, કેમ કે આની અંદર બિલકુલ કેમિકલ નથી. જ્યારે બજારમાંથી આપણે કલર લાવીએ તે કેમિકલવાળા હોય છે. તો આપણે બોટલની અંદર ભરી દઈએ. તો તમે જોઈ શકો છો કે મેં કલરની બોટલની અંદર લઈ લીધો છે. તો આ ધૂળેટી પર તમે ઘરે જ આ રીતના કલર બનાવજો. તો આ વિડીયો જોઈને જ બનાવજો, તો તમારો કલર પણ આ રીતના જ બનતો હોય છે. તો શું તમે બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવા નવા નવા વિડીયો જોવા માગતા હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને દક્ષા રેસીપી પેજને ફોલો કરો. અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.